તાજેતરમાં પાટણથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। પાટણથી જે પ્રમાણેના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે પાટણના સિદ્ધપુર વિધાનસભામાં સવારથી મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો છે। સવારથી મતદાન મથકો પર મતદારોની લાગી કતારો, ત્યારે સિદ્ધપુર વિધાનસભામાં 273 બૂથો પર મતદાન કરવા મતદારોમાં ભારે ઉત્સાહ। સિદ્ધપુર વિધાનસભા ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે મતદાન કર્યું। નર્સિંગ કોલેજ ખાતે બલવંતસિંહ રાજપૂતે તેમની પત્ની સાથે મતદાન કર્યું। શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા બલવંતસિંહ રાજપૂતે મતદારોને અપીલ કરી। તમને ફરી એકવાર જણાવી દઈએ, સિદ્ધપુર વિધાનસભામાં સવારથી મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત। સવારથી મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો લાગી છે, ત્યારે સિદ્ધપુર વિધાનસભામાં 273 બૂથો પર મતદાન કરવા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। સિદ્ધપુર વિધાનસભા ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે મતદાન કર્યું, તેમ નર્સિંગ કોલેજ ખાતે બલવંતસિંહ રાજપૂતે તેમની પત્ની સાથે મતદાન કર્યું। શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા બલવંતસિંહ રાજપૂતે મતદારોને અપીલ કરી। વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં છે, અને ગુજરાત વિધાનસભાની 2022 ચૂંટણી છે, એની રીતે સમગ્ર ગુજરાતનો વિકાસ થાય, આ દેશનો વિકાસ થાય અને વિશ્વમાં આપણી લોકશાહી મજબૂતપણે ટકી રહે એ માટે મેં ખીબા એ બંને સાથે મળીને વિકાસના મુદ્દા ઉપર આજે અમે મતદાન કર્યું છે।